નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો વિજય વિજય હું શુક્લ તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું પહેલાના જે ઉદાહરણ બાકી હતા કોર્સ રિડ્યુસ થયા છે એ પ્રમાણે હવે એક આપણી પાસે ઉદાહરણ સાત અને આઠ છે તો ઉદાહરણ સાત જોઈએ છન્નું અને ચારસો ચાર નો ગુસ્સા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી લસા શોધો તો પેલા છન્નું નામે ભાગ પડેલ છે આપ જોઈ શકો છો ચારસો ચારના ભાગ પડેલ છેલ્લે એકસો એક અવિભાજ્ય છેલ્લે એના ભાગ નહીં પડે છેલ્લે તમને ખ્યાલ છે કે એક આવે એટલે દાખલો પૂરો તો આપ જોઈ શકો છો છન્નુંમાં બેની પાંચ ઘાત ગુણ્યા ત્રણની એક ઘાત ચારસો ચારમાં આપ જોઈ શકો છો બેની બે ઘાત ગુણ્યા એકસો એક ગુસ્સામાં તમને ખબર છે પહેલો રૂલ્સ કયો હોવો જોઈએ બંનેમાં હોય તે જ લેવાની તો બંનેમાં જુઓ બેની પાંચ ઘાત અને બેની બે ઘાત એટલે બગડો બેમાં છે એમાંથી નાની ઘાત તમારે પસંદ કરવાની તો બેની ની બે ઘાત નાની ઘાત છે તો ગુસ્સા છન્નું ચારસો ચાર ગુણા લસા છન્નું ચારસો ચાર બરાબર છન્નું ગુણ્યા ચારસો ચાર આ આપણે ખબર છે સૂત્ર છે ગુસા એ બી ગુણા લસા એ બી બરાબર એ બી અહીંયા એ છે છન્નું બી છે ચારસો ચાર ગુસ્સા છન્નું ચારસો ચાર છે એનો મતલબ કે છન્નું ચારસો ચાર નો ગુસ્સા શું ચાર મૂકેલ છે આપ જોઈ શકો છો કે લસા છન્નું ચારસો ચાર હવે જે આ ચાર અંશમાં છે અહિયાં અહીંયા ક્યાં જશે છેદમાં હવે ચારસો ચાર ભેંગા ચાર કરો તમે ચિંતા ન કરતા અહીંયા ચારસો ચાર ભેંગા ચાર થઈ જાય જો આ બે બે ગુણા બે ચાર કાઢ નાખો એકસો એક એટલે ઉપર એકસો એક ગુણ્યા છન્નું હવે એક કી છે જો જોવી હોય તો તમને ખ્યાલ આવશે કે મારો કે મારે પંચ્યાસી ગુણ્યા એકસો એક કરું ને તો મારો પંચ્યાસી આવશે એટલે કોઈ પણ બે સંખ્યાને એકસો એક વડે ગુણો તે જ સંખ્યા રિપીટ થશે એટલે મેં જો છન્નું ગુણ્યા એકસો એક કર્યા તો મારે છન્નું છન્નું મૂકી દેવાના હવે ત્રણસો છન્નું ગુણ્યા એકસો એક કરો ને તો એમાં એક થોડું ધ્યાન રાખો નો કે પેલા ત્રણસો છન્નું ત્રણસો છન્નું મૂકી દેવાના બરોબર પછી છન્નું જો મેં નીચે ટંડલાન કર્યા ને તો છન્નું મૂકી દેવાના પણ છન્નું બાજુમાં જે તગડો ને એ એડ કરી વેવાનો આગળ ત્રણસો છન્નું છે એમાં છે મૂકી દેવાના અને જે મેં ટપકું કર્યું છે તગડો વૈધો એ જો આ જે ત્રણસો છન્નું છે ને એમાં ઉમેરી દેવાના એટલે ત્રણસો નવ્વાણું છન્નું બાકી બે સંખ્યાઓથી ચિંતા નથી ગુણા એકસો એક કરો તો ચુમ્માલી ચુમ્માલી આવશે આ કી છે ખાલી તમારે જાણ ખાતર ઉદાહરણ આઠમું અવિભાજ્ય અવયવોની રીતે છ બોતેર અને એકસો નો ગુસ્સા અને એકસો વીસ ના ગમે રીતે ભાગ પાડજો બે ની ત્રણ ઘાત ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ આવશે ગુસ્સા શોધો છે પહેલો નિયમ ત્રણેયમાં હોય એ આંકડો જોવો અહિયાં બે એક વખત છે અહિયાં બે ત્રણ વખત છે અને અહિયાં બે છે એ ત્રણ વખત છે તો સૌથી વખત સૌથી ઓછી વખત કેમાં થયા તો કે બેની એક ઘાત એટલે ગુસ્સા એવો બે હવે લસામાં તો બધું લઈ લેવાનું તો માનો કે પહેલાં બગડો છે એક વખત પછી ત્રણ વખત ને ત્રણ વખત તો સૌથી વધારે કેટલી વખત થયો ત્રણ વખત તગડો આપને ખ્યાલ છે બે વખત અને પાંચડો છે એક વખત બરાબર લસામાં મોટી ઘાતવારો લેવાનો ગુસ્સામાં નાની ઘાતવારો પણ ગુસ્સામાં એક જ વાન ધ્યાન રાખવાનું ત્રણેયમાં હોય એ સંખ્યા પસંદ કરીને જ નિયમ લગાડવાના લસામાં એવો નિયમ નથી આવી રીતે ગુસ્સા કેટલો આવ્યો બે લસા આવ્યો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણા ત્રણ ગુણ્યા પાંચ ત્રણસો ને સાઠ પાંચ તેરી પંદર તેરી પિસ્તાલીસ દુ નેવું દુ એકસો એંસી ત્રણસો સાઠ વિજય સરજી મેસ ચેનલ નિહાળવા બદલ હું વિજય શુક્લત તમારો કોકુ આભાર માનું છું કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ વેરી મચ